નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કહેવાય છે કે પુસ્તકો માનવ જાતના સૌથી શ્રેષ્ઠ મિત્ર છે અને પુસ્તકો જ્ઞાનવર્ધનની સાથે સાથે જિંદગી જીવવા માટેની કેડી કંડારવામાં પણ મદદરૂપ થાય છે. બાળકોમાં વાંચન પ્રત્યે શોખ કેળવાય એવા ધ્યેય સાથે વડોદરામાં બુકરુ નામે એલેમ્બિક સિટીમાં તારીખ 2 અને 3 ડિસેમ્બરના બપોરે 12:30 થી સાંજે 6 વાગ્યા સુધી અનોખો ચિલ્ડ્રન લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને નાની ઉંમરમાં જે કંઈ શીખવાડવામાં આવે તેને તેઓ ખૂબ ઝડપથી શીખી લેતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં બાળકોમાં મોબાઈલનું વળગણ તેમના ભવિષ્યને અસર કરી રહ્યું છે અને તેઓ પુસ્તકથી વિમુખ થઈ રહ્યા હોય બાળકોનું બાળપણ પણ છીનવાઈ રહ્યું છે. ત્યારે વડોદરાના ખ્યાતનામ અને સામાજિક જવાબદારીઓને બખૂબી નિભાવના એલેમ્બિક ગ્રુપ દ્વારા બાળકો મોબાઈલને છોડી પુસ્તક અને વાંચન તરફ વળે તે માટે એલેમ્બિક સિટીમાં ફેસ્ટિવલ ઓફ ચિલ્ડ્રન લિટરેચર બુકારોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજથી 2 દિવસ એટલે કે તારીખ 2 અને 3 ડિસેમ્બરના રોજ બપોરે 12:30 થી સાંજે 6 વાગ્યા સુધી એલેમ્બિક સિટી ખાતે આ અનોખા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે ડિરેક્ટર વેંકટેશ દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી. સર, ધીસ ઇઝ વી સ્ટાર્ટેડ ઇન 2008, તો 15 સાલ તો હો ગયા ઓર ટોટલ એડિશન્સ આપ દેખો કે 43મા એડિશન હૈ. તો હમને બરોડામાં તીસરી વાર કરે હમ વૈસે 16 સિટીઝમાં હમ જા ચુકે હૈ, એક ઇન્ટરનેશનલ મલેશિયામાં ભી. તો ફેસ્ટિવલ્સ આઈડિયા ઇઝ ટુ પ્રમોટ ધ જોય ઓફ રીડિંગ. બચ્ચે પઢે કિતાબ, ઇમેજિનેશન બઢે ઉનકા, દેટ્સ અ હોલ મોટો ઓફ બુકરો. कितने बच्चे आएंगे, कितने दिन तक चलने वाला है ये प्रोग्राम? ये 2 दिन का प्रोग्राम है. हम लास्ट ईयर का अटेंडेंस वाइज अगर जाओगे तो 6-7 हज़ार बच्चे तो आना चाहिए. बट अभी तक तो अभी शुरू हुआ है तो पता नहीं लग रहा कितने लोग आए हैं, कितने लोग आएंगे. तो कितने दिन तक चलने वाला है? कल लास्ट है, आज सैटरडे संडे है ये, एंड 12:30 से लेके 6 बजे तक है. अही तमाम वयना बालको माटे ना आ फेस्ट मा कहानी ट्री, स्टूडियो ऑडिटोरियम, डूडल बॉल, ક્રાફ્ટ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના 29 જેટલા સ્પીકર્સ સંવાદ કરશે. બહુત હી અચ્છા ઇનિશિયેટિવ હૈ, પૂરે દેશ મેં જગહ જગહ જાતે હૈ ઓર બચ્ચોં કો એક કિતાબો કી તરફ દોબારા એક લેકે જાને કે લિયે બહુત અચ્છા એક અટેમ્પ્ટ હૈ. યે કિતને સાલ સે હો રહા હૈ, કિતને બચ્ચે પાર્ટિસિપેટ? મોર ધેન 10 યર્સ નાઉ, આઈ થિંક 10 સાલ સે તો બહુત ઉપર હો ગયા હૈ ઓર अब तक लाखों बच्चे पार्टिसिपेट कर चुके हैं. मैं खुद इनको 10 साल से ज़्यादा से तो मैं ही देख रही हूँ और जो एक्सपीरियंस एक बच्चों का इलस्ट्रेटर्स, ऑथर्स, उनसे मिलके, उनसे बात करके किताबों में जो इंटरेस्ट आता है उसका आप कंपैरिजन कर ही नहीं सकते. आप अगर बुक स्टोर में जाके लेते हैं वो अलग चीज़ है, बट दिस इज़ समथिंग वेरी वेरी डिफरेंट एंड एक बच्चों को बहुत याद रहता है. સતત 3જા વર્ષે યોજાઈ રહેલા આ અનોખા ફેસ્ટને લઈ વડોદરાના બાળકો સહિત તેમના વાલીઓમાં અતિ ઉત્સાહ અને ઉત્સુકતા છે. ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર ધ કિડ્સ. બહુ સારી એક્સપોઝર મળે છે છોકરાઓને. ઇફ યુ કેન સી અહીંયા કહાની ટ્રી છે, જ્યાં જૂના જમાનામાં જેવી રીતે આપણે બેસાતા ઝાડના છાંયડે એવી રીતે છોકરાઓને બેસાડીને સરસ મજાની વાર્તાઓ કરે છે. સો બહુ જ સરસ આયોજન કરેલું છે. ધરા સ્પીકર્સ 29 સ્પીકર્સ છે, 7 કન્ટ્રીઝથી આવેલા છે. બહુ સરસ એક્ટિવિટીઝ કરાવે છે છોકરાઓને અને જુદી જુદી એક્ટિવિટીઝ કરાવે છે, જેમ કે પેઇન્ટિંગ છે, ક્લે બોલ્સથી રમાડે છે એ લોકોને, બધી વાર્તાઓ સરસ કહે છે. સો ઇટ્સ અ વેરી નાઇસ થિંગ દેટ દે આર ડુઇંગ. ये बहुत ही अच्छा प्रोग्राम रखा है यहाँ पे एलेम्बिक सिटी में बुकारो. लास्ट ईयर भी मैं आई थी, इस साल भी आ रही हूँ. यहाँ पे डिफरेंट स्पीकर्स आते हैं तो बच्चों को एक अच्छा एक्सपोजर मिलता है और अलग अलग कॉन्सेप्ट्स हैं यहाँ पे, जैसे कि स्टोरी टेलिंग है, फिर क्राफ्ट है, डूडल वॉल है. सो ऑल दिस एक्सपीरियंस इज़ वेरी डिफरेंट फॉर किड्स एंड बहुत अच्छा है. आपको बच्चों से क्या सीख मिलती है यहाँ से? इससे बच्चे क्या सीखते हैं यहाँ से? यहाँ पे बच्चों को स्टोरी में इंटरेस्ट डेवलप होता है. पूरे दिन घर पे रहते हैं, स्क्रीन टाइम होता है या फिर बहुत लिमिटेड इंट्रैक्शंस होते हैं. यहाँ आते हैं तो काफ़ी अलग अलग ग्रुप्स ऑफ पीपल से मिलते हैं, दे गेट डिफरेंट टाइप्स ऑफ एक्सपोजर ओवर हियर. सो इट्स रियली गुड. एंड बच्चे यहाँ पे स्टोरी टेलिंग का जो अलग डिफरेंट कॉन्सेप्ट्स है, डिफरेंट स्पीकर्स ऑल ओवर द इंडिया जो आते हैं, खुद अपनी बुक्स को एक्सप्लेन करते हैं और वो बच्चों को सीखने को मिलता है, देखते हैं. एंड
बच्चे बुक्स भी खरीदते हैं यहाँ से, तो उनका इंटरेस्ट जो है वो डेवलप होता है बुक्स पढ़ने में। लास्ट ईयर भी मैं आई थी, बच्चों ने बहुत एंजॉय किया, हमने बुक्स भी खरीदी, उन लोगों ने वो पढ़ी और अभी तक भी पढ़ते हैं। सो दे आर रियली एंजॉयिंग दिस होल कॉन्सेप्ट एंड वेरी वेल मेंटेन, बहुत अच्छे से उन्होंने ऑर्गेनाइज किया है, सब वॉलंटियर्स आर स्टैंडिंग एट एवरी लेंथ टू हेल्प यू आउट, सो बहुत अच्छा है। ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, वडोदरा। समाचारों सतत अपडेट मेळवा माटे अमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो, बेल आइकन दबावो और फॉलो करो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर।